પિતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ રાહુલ ભક્તિ દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું, જેને લઈને વિવાદ થયો છે. રાહુલ ગાંધીની મહાત્મા ગાંધી સાથે સરખામણી કરી હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આ નિવેદન આપ્યું જે ભારે પડી રહ્યું છે અને ત્યારબાદ તેમણે સ્પષ્ટતા પણ આપી છે. સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે ઇન્દ્રનીલ રાજ્યગુરૂના નિવેદનને વખોડ્યો. કોંગ્રેસના નેતાઓ આ પ્રકારના નિવેદન કરે તે યોગ્ય ન હોવાની વાત પણ રાજુ ધ્રુવે કરી. સમગ્ર નિવેદન મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વે માફી માંગવી જોઈએ. પ્રજા આવા નિવેદનો જવાબ આગામી 7મી તારીખે આપશે. આ પ્રકારનું નિવેદન સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે આપ્યું છે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ વિવાદિત નિવેદન આપ્યું હતું, રાહુલ ગાંધીને મહાત્મા ગાંધી સાથે સરખાવ્યા હતા. કરવામાં આવી છે. આપણી સાથે ભાજપના પ્રવક્તા છે રાજુ ધ્રુવ. રાજુભાઈ, શું કહેશો? કોંગ્રેસ દ્વારા પૂર્વ ધારાસભ્યએ આ પ્રકારની ટિપ્પણી કરી, શું માને છે ભાજપ? કોંગ્રેસના કોઈ એક જવાબદાર આગેવાન આ પ્રકારની હલકી વાત કરી શકે એ પણ એક દુઃખની પીડાની વાત છે. જે મહાત્મા ગાંધી સમગ્ર વિશ્વના વંદનીય મહામાનવ મહાપુરુષ, જેમણે પૃથ્વી પર અવતરણ કર્યું એ પણ સર્વ પ્રજાજનો માટે, સર્વ લોકો માટે, સમગ્ર વિશ્વના લોકો માટે એક આદરની વાત છે. એવા મહાત્મા ગાંધી વિશે આ પ્રકારની વાત કોંગ્રેસના લોકો જ કરી શકે, એટલા માટે જ મહાત્મા ગાંધી જ્યારે દેશને આઝાદી મળી ત્યારે કોંગ્રેસના વિસર્જનની વાત કરતા હતા, અને એમને કદાચ અગમચેતી હોય, ભવિષ્ય એમને સૂજી ગયું હોય કે આ કોંગ્રેસના લોકો પછી કયા પ્રકારનું શાસન કરશે, કયા પ્રકારનો વાણી વિલાસ કરશે, અને એ કોંગ્રેસની વાસ્તવિકતા લોકોની નજરની સામે આવી ગઈ છે. અરે, રામનો તમે વિરોધ કરતા હતા, રામના અસ્તિત્વનો વિરોધ કરતા હતા, મહાત્મા ગાંધી રામને આદર્શ માનતા હતા, રામ રાજ્યની વાત કરતા હતા. અરે, તમને રાવણ પ્રત્યે પ્રેમ હોય, તમે રાવણ પ્રેમી હો તો એ તમારો અધિકાર છે, પરંતુ મહાત્મા ગાંધી ગુજરાતના, આમ કહે છે કે ગુજરાતની ધરતી ઉપર આવા પવિત્ર મહામાનવે જન્મ લીધો એ પણ એક એક ગુજરાતી માટે ગૌરવની વાત છે, ભારતીયો માટે ગૌરવની વાત છે. એને માટે કોઈ પણ જાતનો અભ્યાસ કર્યા વગર આ પ્રકારની વાત કરવી, અને મને લાગે છે કે કોંગ્રેસનું નેતૃત્વ ટોચથી માંડી અને છેક સુધીના નેતૃત્વે ભાન ભૂલ્યું હોય એ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઘણીવાર વાત કરતા હોય છે કે હવે કોંગ્રેસનું આ વિસર્જન જરૂરી છે, અને આવી વાતો સાંભળીને એમ લાગે છે કે મહાત્મા ગાંધી જયારે 1947-48માં વાત કરતા હતા કે કોંગ્રેસે સત્તા અપાવવામાં નિમિત્ત બની છે, હવે કોંગ્રેસનું વિસર્જન કરવું જોઈએ, એનું મહાત્મા ગાંધીને અગાઉથી સૂજી ગયું હોય છે કે આ પ્રકારના કોંગ્રેસીઓ પણ કોંગ્રેસમાં હશે. વિચારીએ કે મહાત્મા ગાંધીજી માટે લુચાઈ શબ્દનો પ્રયોગ કઈ રીતે, કેવા પ્રકારની અવસ્થામાં કોઈ વ્યક્તિએ કરી શકે. પૂર્વ ધારાસભ્ય છે, શું કહેવાય, કારણ કે ધારાસભ્ય છે એની ગરિમા હોય છે, પણ પૂર્વ ધારાસભ્યને આ પ્રકારનું નિવેદન કેટલું યોગ્ય? મને શું કે આ નિવેદન સંપૂર્ણપણે અયોગ્ય છે. વખોડી કાઢવાથી જ આ વાત પૂરી નથી થાય છે. સમગ્ર ગુજરાતની માફી મલ્લિકાર્જુન ખડગેએ માંગવી જોઈએ, રાહુલ ગાંધીએ માંગવી જોઈએ, શ્રીમતી સોનિયા ગાંધીએ માંગવી જોઈએ, એટલા માટે કે મહાત્મા ગાંધીના નામે એમણે આ સુધી ચરી ખાધું છે. એવા મહાત્મા ગાંધી વિશે આ પ્રકારનો હલકો શબ્દ વાપરતા મને લાગે છે કે ભારતની, ગુજરાતની, રાજકોટની પ્રજા કદાપી પણ એમને માફ નહીં કરે. 7મી તારીખે જ્યારે મતદાન કરવામાં આવશે ત્યારે રાજકોટની પ્રજા, સૌરાષ્ટ્રની પ્રજા, ગુજરાતની પ્રજા, ભારતની પ્રજા કોંગ્રેસ જડબા તોડ જવાબ આપશે. એટલા માટે કે લોકતાંત્રિક મૂલ્યો, નૈતિક મૂલ્યોનો જેણે વિરોધ કર્યો છે, આવા કોંગ્રેસીઓ આજે સત્તાથી વિમુખ થઈ ગયા છે. સત્તા વગરનો એમનો વિરહ જે એમને વ્યાકુળ બનાવી રહ્યું છે, ત્યારે આ કોંગ્રેસના લોકોને લોકો ઓળખી ગયા છે. જે કોંગ્રેસ જેના થકી આજે આ કોંગ્રેસીઓ ઉજળા છે, જેમના નામ થકી આજે કોંગ્રેસીઓ આજ સુધી શાસન કર્યું, સત્તા ભોગવી, એવા મહાત્મા ગાંધીજી વિશે આ પ્રકારની હલકી ટિપ્પણી પ્રજા સાંકી ન લે, ગુજરાતની પ્રજા કદાપી ના સાંકી લે. રાજકોટ આવી રહેલા મલ્લિકાર્જુન ખડગે જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એમણે ગુજરાતની પ્રજા, રાજકોટની પ્રજા, ભારતની પ્રજાની માફી માંગવી જોઈએ, એટલા માટે કે એમના પક્ષના એક આગેવાને આ પ્રકારની હલકી વાત કરી છે. ખાસ હતા રાજુ ધ્રુવ, જે પ્રમાણે તેમને વાત કરી કે કોંગ્રેસના જે નેતાઓ છે, જે રાષ્ટ્રીય જે અધ્યક્ષ છે, તેમને પણ આ પ્રકારની ટિપ્પણી મામલે માફી માંગવી જોઈએ. કેમેરામેન જુનેદ સાથે ભાવેશ સુંદરવા, વી ટીવી ન્યૂઝ, રાજકોટ.